નમસ્તે બાળકો, પર્યાવરણમાં આપણે પાઠ 13 નદીની સફરે નો અભ્યાસ કરીએ છીએ, જેમાં આજે આપણે પાઠનું પુનરાવર્તન કરીશું. તો પાઠની શરૂઆતમાં જ આપણે એક ચિત્ર તરફથી એક વાર્તા જોયેલી, જે આપણે ફરીથી યાદ કરી લઈએ. વાર્તાની શરૂઆતમાં આપણે જોયું કે પહાડોની વચ્ચેથી સુંદર મજાની નદી વહેતી આવે છે અને તેના લીધે આજુબાજુનું વાતાવરણ ખૂબ જ સુંદર થઈ જાય છે અને પાણીની અંદર પણ જાત જાતની કેટલી બધી માછલીઓ જોવા મળે છે અને પાણીનો કલર જાણે એકદમ બ્લુ, સ્વિમિંગ પુલનો જેવો કલર હોય છે તેવું ચોખ્ખું પાણી દેખાય છે. પછી તે નદી વહેતી વહેતી ધીરે ગામની તરફ આવે છે અને ગામના લોકો ત્યાં પોતે કપડાં ધોવા આવે છે, પોતાના ઢોરને ત્યાં નવડાવે છે, પોતાનો જે કચરો બચી જાય છે તે પણ નદીની અંદર ફેંકી દે છે. તો આ બધાના લીધે નદીનું પાણી થોડું પ્રદૂષિત થાય છે અને તેની અંદર જે માછલીઓ હોય છે તેનું પ્રમાણ પણ ઘટી જાય છે. પછી ગામ તરફથી નદી ધીરે ધીરે વહેતી વહેતી શહેર તરફ આવે છે અને શહેરમાં તો ઘણી બધી ફેક્ટરીઓ હોય છે, તેનું જે પ્રદૂષિત પાણી હોય છે, કલર વાળું, કેમિકલ વાળું, આ બધું પાણી પણ તે નદીની અંદર જાય છે અને નદીની અંદર શહેરમાં તો મોટા મોટા જહાજ, સ્ટીમર આવું બધું હોય છે, તેની અંદરથી પણ તે ચાલે છે. તેના લીધે તેની અંદરથી ઓઇલ આવે છે, તેલ આવે છે અને તે પણ નદીની અંદર જ જાય છે. તો આમ નદીના પાણીનો કલર, જે એકદમ સરસ મજાનું બ્લુ કલરનું પાણી એકદમ હતું ચોખ્ખું, તે હવે એકદમ કાળું થઈ જાય છે અને કલર કલરના તેની અંદર કેમિકલ પણ આવી જાય છે. તો આમ નદીનું પાણી ખૂબ જ પ્રદૂષિત થઈ જાય છે અને તેના લીધે તેની અંદર જે જીવજંતુઓ હોય છે, માછલીઓ હોય છે, તે બધા પણ તે કેમિકલવાળું પાણી શરીરની અંદર જવાથી બધા મૃત્યુ પામે છે. તો આમ આપણે વાર્તામાં જોયું કે કેવું સરસ મજાનું શુદ્ધ પાણી ધીરે ધીરે અશુદ્ધ થઈ જાય છે અને તે કોના લીધે થાય છે, તે આપણા બધા માણસોને લીધે જ થાય છે. માણસો જે પોતાનું આધુનિક જીવન જીવે છે, ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, પણ તેની સાથે સાથે પાણીનું પ્રદૂષણ પણ પોતે જ કરે છે. તો અહીં પાણીની અંદર આ જે કચરો ફેંકવામાં આવે છે, તેની અંદર જે કેમિકલ હોય છે, તેની અંદર તેલ હોય છે, આ બધી ગંદકીને પાણીનું પ્રદૂષણ કહે છે. ત્યાર પછી વાર્તામાં આપણે જોયું કે જ્યારે પાણી એકદમ શુદ્ધ હોય છે, ચોખ્ખું હોય છે, ત્યારે તેની અંદર માછલીઓનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, પરંતુ જેમ જેમ પાણીનું પ્રદૂષણ વધતું જાય છે તેમ તેમ માછલીઓ અને તેની અંદર રહેલા જીવજંતુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કારણ કે તે બધો કચરો છે તે તેમના શરીરમાં જાય છે, કેમિકલ તેમના શરીરમાં જાય છે અને તે મૃત્યુ પામે છે. ત્યાર પછી આપણે જોયું કે જ્યારે નદીનું પાણી એકદમ ચોખ્ખું હોય છે ત્યારે તેનો કલર એકદમ બ્લુ હોય છે, એકદમ ચોખ્ખું હોય છે અને પછી જેમ જેમ તે પાણી પ્રદૂષિત થાય છે તેમ તેમ તેનો રંગ કાળો અથવા તો કેસરી કલરનો જોવા મળે છે અને આવું મોટે ભાગે શહેરની આજુબાજુના વિસ્તારમાં જોવા મળે છે. કારણ કે ત્યાં જ વધારે ફેક્ટરીઓ હોય છે, તેથી તેનું પ્રદૂષિત પાણી, તેનો જે કચરાનો નિકાલ છે તે બધો મોટા ભાગે નદીઓમાં થતો હોય છે. તો ત્યાર પછી આપણે જોયું કે માણસ પોતે જ પોતાની પ્રવૃત્તિઓ દ્વારા તેમની અંદર કચરો ફેંકે છે, ઘણીવાર કારણથી તો ઘણીવાર વગર કારણે. એટલે કે ઘણીવાર ગણેશ ચતુર્થી, દશામાનું વ્રત અથવા એવા ઘણા બધા તહેવારો હોય છે કે ત્યારે તે ભગવાનની મૂર્તિ લાવે છે અને એવી મૂર્તિ લાવે છે કે જે પાણીની અંદર ઓગળતી પણ નથી અને આવી બધી જ મૂર્તિઓ નદીની અંદર ફેંકી દે છે. અને ઘણીવાર તો કંઈ કારણ વગરની વસ્તુઓ પણ તેની અંદર ફેંકે છે, જેમ કે પ્લાસ્ટિકની બોટલ. તો આવી રીતે માણસ આ જે પ્રદૂષણ કરે છે તેને આપણે શું એવું કરીએ તો આપણે તેને ઘટાડી શકીએ, આપણે તેની આજુબાજુ શું વાડ કરી શકીએ કે જેથી માણસ ત્યાં પહોંચી જ ના શકે અને કચરો ફેંકી ના શકે, અથવા તો આપણે એવા નિયમો બનાવી શકીએ કે જેના લીધે માણસ કચરો ફેંકવા જાય નહીં અને જો કચરો ફેંકે તો તેને તેની સજા મળે, તેને તેનો દંડ ભરવો પડે. તો એવા કયા કયા જે નિયમો છે અથવા કયા કયા એવા કારણો છે કે જેના લીધે આપણે માણસો પાણીને ગંદુ કરતા, પ્રદૂષિત કરવા માટે અટકાવી શકીએ, તે હજી તમારે તમારી રીતે પણ વિચારવાનું છે.
ત્યાર પછી આપણે થોડી દરિયાની વાત કરીએ છીએ. દરિયાની અંદર આટલું બધું પાણી હોય છે તે ક્યાંથી આવે છે? આ જે નદીઓ વહે છે તે બધી નદીઓ છેલ્લે વહેતી વહેતી દરિયાને જઈને મળી જાય, અને એટલે જ તેની અંદર આટલું બધું પાણી હોય છે. અને ઘણીવાર તેની અંદર ખૂબ મોટા મોટા મોજા પણ તમને જોવા મળે છે. મોજા એટલે દરિયાનું પાણી આ રીતે ઉપર નીચે ઉછળે છે, તેને આપણે મોજા કહીએ છીએ. ઘણી જગ્યાએ ઓછા હોય છે તો ઘણી જગ્યાએ ખૂબ મોટા મોટા મોજા જોવા મળે છે. દરિયાનું પાણી કેવું હોય છે? દરિયાનું પાણી સારવાળું એટલે કે ખારું હોય છે. તેને આપણે સીધું જ પીવા માટે ઉપયોગમાં લઈ શકતા નથી. તો આ દરિયો છે, નદી છે, તળાવ, સરોવર, શું આ બધાની અંદર શિયાળો, ઉનાળો, ચોમાસું બધી જ ઋતુઓમાં પાણી સરખું જ હોય છે કે પછી વધઘટ થાય છે? તેની અંદર વધઘટ થાય છે. જ્યારે ઉનાળો હોય છે, ખૂબ તડકો હોય છે, ત્યારે તડકા અને ગરમીના લીધે આ પાણીનું બાષ્પીભવન થઈ જાય છે અને વરાળમાં રૂપાંતર થઈ જાય છે. તેના લીધે પાણીની સપાટી ધીરે ધીરે ઘટતી જાય છે અને પાણીનો જથ્થો ઓછો થઈ જાય છે. જ્યારે ચોમાસામાં ખૂબ વરસાદ આવે છે ત્યારે પાણીની સપાટી ફરીથી ઉપર આવે છે અને ધીરે ધીરે પાણીનો જથ્થો વધવા લાગે છે. શિયાળાની અંદર મધ્યમ સ્થિતિ હોય છે પાણીની, ખૂબ વધારે પણ નથી હોતું અને ખૂબ ઓછું પણ નથી હોતું. આમ ઉનાળામાં પાણીની સપાટી નીચે આવે છે અને ચોમાસામાં પાણીની સપાટી ઉપર આવે છે. ત્યાર પછી વાત કરીએ તો પાણીની આજુબાજુની જે સપાટી હોય છે ત્યાં વધારે કેવા પ્રાણીઓ જોવા મળે છે? તો પાણીની અંદર અને એની આજુબાજુ વધારે માછલીઓ જોવા મળે છે. મગર, કરચલા, પેંગ્વિન આવા પ્રાણીઓ તેની આજુબાજુ વધારે જોવા મળે છે. અને કેવી વનસ્પતિઓ જોવા મળે છે? તો વધારે પડતું પાણીની આજુબાજુ ઘાસ જોવા મળે છે. પાણીની અંદર પણ ઘાસ અને નાની નાની વનસ્પતિઓ વધારે જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ તો ઘણીવાર વરસાદ જે આવવાનો હોય છે તેના કરતાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ આવે છે, અને આ અતિ ભારે વરસાદને કારણે નદી, તળાવ આ બધી સપાટીઓ ખૂબ વધારે ઉપર આવી જાય છે અને તેની આજુબાજુના વિસ્તારોમાં પાણી આવી જાય છે. આને આપણે પૂર આવ્યું તેવું કહીએ છીએ. તો આમ જ્યારે પૂર આવે છે ત્યારે માણસના માલ સામાનને તો નુકસાન થાય જ છે, પણ ઘણીવાર જોવા મળે છે કે તેના લીધે ઘણા બધા પ્રાણીઓ અને માણસોના પણ મૃત્યુ થાય છે. તો આમ જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ખૂબ જાનહાનિ અને માલહાનિ પણ થાય છે. ત્યાર પછી વાત કરીએ તો આપણને જે ચોખ્ખું જોવા મળતું પાણી, બ્લુ કલરનું પાણી છે, તે બધી જ વખતે શું ચોખ્ખું જ હોય છે? બધી વખતે તે ચોખ્ખું હોતું નથી. ઘણીવાર સાફ દેખાતા પાણીની અંદર પણ એકદમ સૂક્ષ્મ એટલે કે ખૂબ જ ઝીણા ઝીણા જીવજંતુઓ હોય છે જે આપણે નરી આંખે તેને જોઈ શકતા નથી. તો આમ ગમે ત્યારે, ગમે ત્યાં આપણે પાણી ચોખ્ખું છે એવું માનીને પી લેવું જોઈએ નહીં. તે અશુદ્ધ પાણી પી લેવાના લીધે આપણને ઘણી બધી પેટની બીમારીઓ થઈ શકે છે. એટલે ગમે ત્યાં આપણે બહાર જઈએ તો પાણીને ચોખ્ખું માનીને પી લેવું જોઈએ નહીં. ત્યાર પછી વાત કરીએ તો આપણા ઘરે જે પીવાનું પાણી આવે છે તે ક્યાંથી આવે છે? શું આપણે માત્ર વરસાદનું પાણી જ ઉપયોગમાં લઈએ છીએ? પરંતુ વરસાદ તો ચોમાસામાં જ આવે છે. આપણા ઘરે તો પાણી શિયાળામાં પણ આવે છે અને ઉનાળામાં પણ આવે છે. તો આ પાણી ક્યાંથી આવે છે? આ પાણી નદી, તળાવ, સરોવર, કૂવો આ બધી જગ્યાએથી આવે છે. દરિયાનું પાણી પણ છે, પરંતુ આપણે તેને ડાયરેક્ટ પીવા માટે ઉપયોગમાં લઈ શકતા નથી. એટલા માટે નદીનું, તળાવનું, સરોવરનું પાણી આપણે ઉપયોગમાં લઈએ છીએ. પરંતુ તેને તો આપણે હમણાં જોયું તેવી રીતે ખૂબ જ ગંદુ કરી દઈએ છીએ, પ્રદૂષિત કરી દઈએ છીએ. તો શું આપણે ઘરે આવે છે તે પાણી આવું જ આવે છે? પ્રદૂષિત પાણી આવે છે? ક્યાંક આપણે પ્રદૂષિત પાણી તો નથી પીતા ને? એ કેવી રીતે ખબર પડે? તેના માટે પાણીને શુદ્ધ કરવા માટે ઘણી બધી પ્રવૃત્તિ હોય છે. તો હવે આપણે તે જોઈ લઈએ. તો આ નદીનું જે અશુદ્ધ પાણી છે તેને સૌ પ્રથમ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
એટલે કે પાણીને શુદ્ધ કરવા માટેનું મોટો પ્લાન્ટ હોય છે તેની અંદર તે પાણી સૌથી પહેલા જાય છે અને તે પાણીને કેટલી બધી કેમિકલ પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે અને પછી તે પાણી શુદ્ધ થાય છે અને તે કરવા માટે કેટલા બધા પૈસાનો પણ ખર્ચ થાય છે કારણ કે તેની અંદર મોટા મોટા મશીન હોય છે તો આ બધાનો ઉપયોગ પણ તેમાં થાય છે તો આવી રીતે તે પાણી શુદ્ધ થઈને પછી આપણા ઘરે આવે છે તો કેવી વાત કહેવાય આપણે પ્રકૃતિમાંથી ખૂબ જ ચોખ્ખું પાણી જે આપણને મળેલું હતું તે માણસોએ જ પહેલાં તો ખરાબ કરે છે પછી કેટલા બધા પૈસાને વ્યર્થ કરી અને તે પાણીને ફરીથી ચોખ્ખું કરે છે અને પછી તેનો પીવા માટે ઉપયોગ કરે છે તો આમ આપણે આપણા પૈસાને બચાવવા માટે આપણે પાણીને ગંદુ કરવું જોઈએ નહીં તો બાળકો તમે પણ હવે ગમે ત્યાં પાણીની અંદર કચરો ફેંકતા નહીં અને જે આવું કરે છે તેને સમજાવીને કચરો ફેંકવાની ના પાડજો ત્યાર પછી આપણે જોયું કે પાણીની અંદર આપણે કોઈક વસ્તુ નાખીએ છીએ તો બધી જ વસ્તુ પાણીની અંદર ઓગળી જ જાય છે એવું હોતું નથી ઘણી વસ્તુ પાણીની અંદર ઓગળતી નથી તેવી જ રીતે આપણે પાણીની અંદર કોઈ વસ્તુ નાખીએ છીએ અને બધી જ વખતે પાણીનો રંગ બદલી જાય તેવું જરૂરી નથી ઘણી વાર કોઈ વસ્તુ નાખવાથી તેનો રંગ બદલતો પણ નથી તેવી જ રીતે ઘણી વાર કોઈક વસ્તુ પાણી કરતાં વધારે વજનવાળી હોવાથી તેમાં નીચે બેસી જાય છે એટલે કે માટી છે રેતી છે આ બધું પાણીમાં નીચે બેસી જાય છે જ્યારે તેલ છે તેનું વજન પાણી કરતાં ઓછું હોય છે તેથી તે પાણીની અંદર મિક્સ નથી થતું પણ તે ઉપર તેની સપાટી પર આવી જાય છે આમ ઘણી વાર વસ્તુ ઓગળે છે ઘણી વાર ઓગળતી નથી ઘણી વાર પાણીનો રંગ બદલે છે ઘણી વાર પાણીનો રંગ બદલતો નથી કોઈક વસ્તુ પાણીની અંદર મિક્સ થયા વગર જ નીચે બેસી જાય છે તો કોઈક વસ્તુ પાણી કરતાં હલકી હોવાથી પાણીની અંદર મિક્સ થાય છે પણ તેનાથી થોડી અલગ રહે છે અને ઉપર આવી જાય છે આ બધા પાણીના ગુણધર્મો છે અને સારી વાત છે કે પાણીની અંદર આવા બધા અલગ અલગ ગુણધર્મો હોય છે કારણ કે વિચારો જોઈએ જો બધી જ વસ્તુ પાણીની અંદર ઓગળી જાત તો શું થાય તો તેની અંદર માટી રેતી આ બધું પણ તેની અંદર ઓગળી જાત અને આપણને ખબર જ ના પડત કે તે પાણી ચોખ્ખું છે કે પાણી અશુદ્ધ છે ત્યાર પછી જો કદાચ એવું હોત કે પાણીની અંદર કોઈ પણ વસ્તુ ઓગળત નહીં તો કેવું થાત આપણે શરબત બનાવી શકત જો તેની અંદર ખાંડ અને મીઠું ઓગળત જ નહીં તો શરબત સોડા આ બધું આપણે કેવી રીતે પી શકત તો આવી રીતે પાણીની અંદર અમુક વસ્તુ ઓગળે છે અને અમુક વસ્તુ ઓગળતી નથી તે ખૂબ જ સારી વાત છે ત્યાર પછી આપણે પાણીને શુદ્ધ કરવાની થોડી પદ્ધતિઓ વિશે ચર્ચા કરીએ તો સૌથી દેશી સૌથી જૂની અને ઉત્તમ પદ્ધતિ છે પાણીને ગરમ કરવું જ્યારે આપણે પાણીને ગરમ કરીએ છીએ તો તેમાંથી અશુદ્ધિઓ નાના નાના જીવજંતુઓ મરી જાય છે અને પાણીની અંદર જે મિનરલ્સની જરૂર હોય છે તે તેની અંદર તેમજ રહે છે તો સૌથી જો સારી પદ્ધતિ હોય તો તે છે પાણીને ગરમ કરવું ત્યાર પછી બીજી પદ્ધતિ છે ફિલ્ટ્રેશન એટલે કે પાણીનું ગાળણ આપણે જે ફિલ્ટર યુઝ કરીએ છીએ ફિલ્ટર વાપરીએ છીએ આરો ને બધા તેની અંદર શું થાય છે તેની અંદર પાણીનું ગાળણ જ થાય છે અને આવી રીતે પાણી ચોખ્ખું થાય છે તેના પછી આગળ વાત કરીએ તો ત્રીજી પદ્ધતિ છે પાણીની અંદર અમુક પ્રકારની ગોળીઓ જેમ કે ક્લોરીન અને ફટકડી આ બધું નાખવાથી પણ પાણી ચોખ્ખું થાય છે તેનાથી પાણીની જે અશુદ્ધિઓ છે તે નીચે બેસી જાય છે અને પાણી ચોખ્ખું થઈ જાય છે આ જે ગોળીઓ હોય છે તે મોટા ભાગે ગામડાઓમાં અને ચોમાસામાં કુવાઓમાં નાખવામાં આવે છે અને તેનાથી પાણી ચોખ્ખું થાય છે તો આમ આપણે ત્રણ પદ્ધતિ જોઈ પહેલી પાણીને ઉકાળવું બીજી પાણીને ગાળવું અને ત્રીજી તેની અંદર અમુક ગોળીઓ નાખવી જેમ કે ક્લોરીન અને ફટકડી
ત્યાર પછી આગળ હજી ઘણી પદ્ધતિ વિશે વાત કરીએ તો હવે તો આપણી ઘણી બધી એવી શોધ થઈ ગઈ છે કે તેના લીધે આપણે પાણીને ચોખ્ખું કરી શકીએ છીએ. જેવી રીતે આપણે ક્લોરીનની ગોળી અને ફટકડી તેની અંદર નાખીએ છીએ, તો તેવી જ રીતે ઘણી બધી એવી કેમિકલ ટેબ્લેટ આવે છે કે તે આપણે પાણીની અંદર નાખી અને પાણીને ચોખ્ખું કરી શકીએ છીએ. તેનાથી શું થાય છે, તે જે દવા હોય છે તે પાણીની અંદર જે કચરો હોય છે તેને પોતાની તરફ ખેંચી અને તેને નીચે બેસાડી દે છે. તેથી પાણી ચોખ્ખું થઈ જાય છે અને ઉપરનું પાણી આપણે ગાળી અને ઉપયોગમાં લઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો મોડર્ન એવી ઘણી બધી ટ્રીટમેન્ટ છે જેના લીધે પણ પાણી ચોખ્ખું થાય છે. જેમ આપણે આરો ટ્રીટમેન્ટ વાપરીએ છીએ, યુવી ટ્રીટમેન્ટ વાપરીએ છીએ, તો આવી ઘણી બધી મશીનરી પણ છે કે તેના લીધે પાણી ચોખ્ખું થાય છે. અને છેલ્લે ડિસ્ટિલેશન, એટલે કે તેનાથી પણ પાણી ચોખ્ખું થાય છે. તેમાં શું થાય છે, પાણીને ઉકાળવામાં આવે છે, તેમાંથી બાફ બનાવવામાં આવે છે અને ફરીથી પાણીને ઠંડુ બનાવવામાં આવે છે અને તેથી પાણી ચોખ્ખું થાય છે. આ પદ્ધતિ મોટા ભાગે જે મોટી મોટી ફેક્ટરીઓ હોય છે તેની અંદર પાણી ચોખ્ખું કરે છે, તેમાં ઉપયોગમાં લેવાય છે. તો આમ આ પાઠમાં આપણે જોયું કે કેવી રીતે માણસ સરસ મજાની નદીને પહેલાં તો અશુદ્ધ કરે છે, પછી તેને ધીરે ધીરે પાછી ટ્રીટમેન્ટ આપીને પાછું ચોખ્ખું કરે છે અને પછી પોતે પીવા લાયક બનાવે છે. આમ આ હતી નદીની સફર. હું આશા રાખું છું કે હવે તમે પણ ઓછામાં ઓછું પાણીનું પ્રદૂષણ કરશો અને જે લોકો પાણીનું પ્રદૂષણ કરે છે તેને પણ પ્રદૂષણ કરતા અટકાવશો. આવતા વિડીયોમાં આપણે એક નવા પાઠ સાથે મળીશું. ત્યાં સુધી આવજો.